મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. ખેડૂત આગેવાન દર્શન નાયકે જણાવ્યું હતું કે નાણાં પ્રધાનના ભાષણથી સ્પષ્ટ થઈ ગયું હતું કે ખેડૂતોના આંદોલનની હારથી સ્તબ્ધ બનેલી સરકાર ખેડૂતો પર બદલો લેવા તત્પર છે. બજેટના આંકડા આવતા જ વાસ્તવિકતા સ્પષ્ટ થઈ ગઈ હતી. ખેડૂત આગેવાન દર્શન નાયકે જણાવ્યું હતું કે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટેનું કુલ બજેટ ગયા વર્ષના 4.26%થી ઘટાડીને આ વર્ષે 3.84% કરવામાં આવ્યું છે. ગ્રામીણ વિકાસ માટેનું બજેટ ગયા વર્ષના 5.59%થી ઘટાડીને આ વર્ષે 5.23% કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનું બજેટ ગયા વર્ષના 16,000 કરોડ રૂપિયાથી ઘટાડીને આ વર્ષે 15,500 કરોડ કરવામાં આવ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે ખેતી માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનો અને ઉપકરણો ઉપર જીએસટીમાં કોઈ રાહત આપવામાં આવી નહીં. ખેતીમાં ડીઝલના વપરાશ ઉપર કોઈ પણ રાહત ખેડૂતોને આપવામાં આવી નથી. ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતર ઉપર સબસિડી વધારવા માટે બજેટમાં કોઈ પણ જાહેરાત કરવામાં આવી નહીં. શેરડી પકવતા ખેડૂતો માટે બજેટમાં કોઈ વિશેષ જાહેરાત કરવામાં આવી નથી. 2022-23ના બજેટમાં નાણામંત્રીએ જે ખેડૂતો માટેની વાત કરી છે એ ડુંગર દૂરથી રળિયામણા અને ઝાંઝવાના જળ સમાન એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. પાયાની જે વાત છે કે આજે ભારત દેશમાં 60% લોકો ખેતી ઉપર આધારિત છે અને એમાં પણ લગભગ 90% ખેડૂતો નાના સીમાંત ખેડૂતો તમારા મોટા પ્રમાણમાં જોવામાં આવે છે. ડિજિટલી જે વાત કરવામાં આવે છે એ ફક્ત 10% ખેડૂતો જ એવા છે કે જે મોટી જમીન ધારણ કરે છે. એટલે પાયાની જે વાત છે ડીઝલ છે ફર્ટિલાઇઝર છે એના માટે લોકોની એવી આશા હતી કે જીએસટીના દાયરામાં એનો કોઈ વધારો કે ઘટાડો થઈ શકે, પરંતુ એના માટે પણ કોઈ સબસિડીમાં કોઈ વધારો કરવા કે સરકાર ખાતરના ભાવમાં કોઈ ઓછા થશે એની જાહેરાત કરશે, પણ એ પણ ખેડૂતો માટે ઠગારી નીવડી સ્પષ્ટ દેખાઈ આવે છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને શેરડીનો પાક એ મહત્ત્વનો પાક છે. કરોડો રૂપિયાનું ટર્નઓવર છે અને જે રીતે એનું મોટા પ્રમાણમાં ખાંડનું ઉત્પાદન થવાથી મોલાસીસની જે વાત કરવામાં આવી છે અને એમાંથી ઇથોનોલ બનાવવાની વાત કરવામાં આવી છે, તો આ શેરડી માટે કંઈ નવી યોજનાની આમાં જાહેરાત થશે એવું સ્પષ્ટ લોકોનું માનવું હતું શેરડી ઉત્પાદક કરતા ખેડૂતોને, પણ એ પણ ઠગારી નીવડી એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. મોટા પ્રમાણમાં તમે જોઈ શકો છો ખેતીના સાધનો ઉપર જે જીએસટી લેવામાં આવે છે એ જીએસટીમાં પણ કોઈ ઘટાડો કરવામાં નથી આવ્યો. એટલે ચારે બાજુ જે પ્રકારે આંકડાની માયાજાળ રચીને ખેડૂતોને જે ભ્રમિત કરવાની વાત કરવામાં આવે છે, પરંતુ એના માટે બજેટને પણ વાપરવા માટે વર્ષાંતરે જે બજેટનો વપરાશ થવો જોઈએ એ બજેટનો વપરાશ થતો નથી, કારણ કે વર્ષોથી જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે જે ગામડાના કક્ષાએ બજેટને વાપરવું હોય તો એ ગ્રામસેવક હોય, ખેતીવાડી અધિકારી હોય, કૃષિ યુનિવર્સિટીને લગતા અધિકારી હોય કે આ તમામ બાબતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું જોઈએ, એ પણ તૈયાર કરવામાં આ સરકાર એવી કોઈપણ પ્રકારની જોગવાઈ દેખાઈ આવતી નથી. આના કારણે અમારું સ્પષ્ટ માનવું છે કે આંકડાની માયાજાળવાળું બજેટ છે, ખેડૂતોને છેતરામણી કરનારું બજેટ છે અને એનો આવનારા દિવસોમાં ખેડૂતો જે રીતે આ બજેટને નિરર્થક રીતે જોઈ છે અને આવનારા દિવસોમાં ખેડૂતો આનાથી વધારે ખેડૂતો દેવામાં જશે એવું મારું સ્પષ્ટ માનવું છે. બ્યુરો રિપોર્ટ LK STAR ન્યૂઝ સુરત.